રાજકોટમાં કાલાવા રોડ પર આવેલા અરવિંદભાઈ મણિયાર ફ્લેટ્સના હોલ્ડર્સ છેલ્લા 5 વર્ષથી રીડેવલપમેન્ટ સ્કીમ અને મળતિયાઓને લાભ આપવાની નીતિના ઘર હોવા છતાં ઘર વિહોણા બન્યા છે, ત્યારે હવે અમારું ઘર અમને પાછું આપોની માંગ સાથે ફ્લેટ હોલ્ડર્સ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ફ્લેટ હોલ્ડર્સ આજે રામધૂન બોલાવી રસ્તો ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અરવિંદ મણિયાર ફ્લેટ હોલ્ડર્સ છેલ્લા 5 વર્ષથી સરકારની વિધિઓથી હાલાકી વેઠી રહ્યા છે. રીડેવલપમેન્ટ સ્કીમમાં મળતિયાઓને લાભ અપાવવા સરકારની ઢીલી નીતિથી આ મધ્યમ વર્ગના પરિવારો અત્યારે ઘર વિહોણા બની ગયા છે, જેના લીધે સામાજિક પ્રસંગ દીકરા દીકરીઓના સગપણમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. ફક્ત 5,000 જેવી નજીવી રકમમાં પરિવારને ક્યાંય પણ હવે મકાન પણ મળતું નથી. બીજું મકાન મળી ગયા પછી દર 11 મહિના પછી મકાન બદલવાનું, તો આ બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા ફ્લેટ હોલ્ડર્સ વતી તૃપ્તિ કોટકે ન્યાયનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં દરેક પરિવારોની માંગણી ફક્ત તેમનું ઘર તેમને પરત જોઈએ છે. નામ તૃપ્તિ કોટક અને અમારી રજૂઆત એ છે કે આ 5 વર્ષથી જે રીડેવલપમેન્ટમાં પીપીઈ સ્કીમમાં ગયું છે, તો હવે કંઈક અમને આના માટે સોલ્યુશન જોઈએ છીએ. કારણ કે અમે બધા લોકો હેરાન પરેશાન છીએ. અત્યારે 5,000 રૂપિયા ભાડામાં ક્યાંય મકાન મળતું નથી અને બહુ દૂર દૂરના વિસ્તારમાં રહેવા જવું પડે છે અને દર 11 મહિને અમારું મકાન ખાલી કરવું પડતું હોય છે અને ખૂબ જ અગવડતા થાય છે. તો એ માટે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આના માટેનું કંઈક સોલ્યુશન કરી આપે. કેટલા સમયથી આ પ્રકાર હાલત છે? આ 5 વર્ષથી બિલ રજૂઆત કરેલી છે બિલ્ડર બધી જગ્યાએ રજૂઆત કરી છે. બિલ્ડરને રજૂઆત કરી છે, અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરી છે, બધાને કરેલી છે રજૂઆત, પણ કાંઈ જ ઓન પેપર જ બધું ચાલે છે, કાંઈ જ આમાં કાર્યવાહી થતી નથી. એટલે અમારું એક જ નિવેદન છે બધાને અને નમ્ર અપીલ છે કે આમાં કંઈક અમને સોલ્યુશન કરી આપો. આજે કઈ રીતનો તમારો વિરોધનો કાર્યક્રમ છે? અમે રસ્તા રોકીએ છીએ, હમણાં કોઈને જવા નહીં દઈએ અહીંથી. એ અમારો ઉગ્ર વિરોધ છે, કારણ કે આટલા ટાઈમથી અમે રજૂઆત કરીએ છીએ અને કંઈ પણ જાતનો જવાબ નથી આપતા. તો હવે બેન અમારે આ કંઈક કરવું પડે કે જેથી કરીને કંઈક પગલાં લેવાય. આગામી સમયમાં પણ જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કન્ટિન્યુ ચાલુ જ રહેશે બેન. ગવિર હતા, અહીંયા રામધૂન ચાલુ જ રહેવાની છે, એ બંધ નથી થવાની. અને જ્યાં સુધી અમને જવાબ નહીં મળે ઉપર સુધી, ત્યાં સુધી અમે આ કાર્ય કરતા જ રહેશું. અને આમાં કોઈ પણ જાતનો વિરોધ કોઈ પણ કરશે તો પણ અમે એની સામે લડત આપવા માટે તૈયાર છીએ બધા.